ઊભું થઈને ડીટી થાય અને આ એકલો ટી થઈ જશે તો ટી ડીટી, તો ટીનું થશે ટી સ્ક્વેર બાય ટુ પ્લસ સી, અને ટીની કિંમત મૂકી દઉં તો કે ભાઈ સાઇન ઇન્વર્સ એક્સનો વર્ગ બાય ટુ પ્લસ સી, આ આપણો 23મો દાખલો થશે. હવે 24મા દાખલા વિશે વાત કરીએ આપણે. ચલો હવે આગળના દાખલાની વાત કરીએ. દાખલા નંબર 24ની રકમ આ પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન ઓફ 2 કોસ એક્સ માઇનસ 3 સાઇન એક્સ અપોન 6 કોસ એક્સ પ્લસ 4 સાઇન એક્સ ડીએક્સ. હવે અહીંયા આગળ જે છે તો કે 2 કોસ એક્સ માઇનસ 3 સાઇન એક્સ, નીચેથી બે કોમન કાઢી લો તો અંદર શું થશે તો કે ભાઈ 3 કોસ એક્સ પ્લસ 2 સાઇન એક્સ ડીએક્સ. હવે આને તમે ટી આદેશ લઈ લો તો 3 કોસ એક્સ પ્લસ 2 સાઇન એક્સ બરાબર ટી લઈ લો તો 3 ગુણ્યા કોસ, કોસનું શું થશે તો કે ભાઈ માઇનસ સાઇન એક્સ વિકલન, અને 2 ગુણ્યા સાઇનનું વિકલન તો કે કોસ એક્સ આખાનું ડીએક્સ બરાબર ડીટી. હવે આ થઈ ગયું 2 કોસ એક્સ માઇનસ 3 સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. હજુ આ ઉપરની આખી કિંમત થઈ ગઈ ડીટી, તો નીચે બગડો વધ્યો તો 2 અને ટી, તો 1/2 ઇન્ટિગ્રેશન 1/t ડીટી, તો 1/2 લોગ મોડ ટી પ્લસ સી. ટી ટીની કિંમત મૂકીએ તો કે 2 કોસ એક્સ માઇનસ 3 સાઇન એક્સ પ્લસ સી. હા તો આપણો 24મો દાખલો. હવે આપણે 25મા દાખલાની વાત કરીએ. અહીંયા ટીની કિંમત પ્લસ છે, ટીની કિંમત ખોટી મૂકી દીધી. ટી બરાબર હતો 3 કોસ એક્સ પ્લસ 2 સાઇન એક્સ પ્લસ સી. હવે આપણે 25મા દાખલા વિશે વાત કરીએ તો 25મા દાખલાની રકમ આ પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન 1/ કોસ સ્ક્વેર એક્સ ગુણ્યા 1 માઇનસ ટેન એક્સનો વર્ગ. અહીંયા આગળ આ જે છે 1/ કોસ સ્ક્વેરના હું ઉપર જ લખી દઉં છું તો સેક્સ સ્ક્વેર લખી શકું, અને 1 માઇનસ ટેન એક્સનો વર્ગ ડીએક્સ. હવે જુઓ આપણને અહીંયા આગળ રકમનું સિમ્પ્લિફિકેશન એવું મળ્યું, અહીંયા આગળ લખી જ દઈએ છીએ કે ભાઈ ઉપર સેક્સ સ્ક્વેર એક્સ, નીચે મળ્યું 1 માઇનસ ટેન એક્સનો વર્ગ ડીએક્સ. તો અહીંયા આગળ 1 માઇનસ ટેન એક્સ બરાબર હું ટી લઈ લઉં, 1નું 0 માઇનસ ટેનનું, ટેનનું શું થશે તો કે ભાઈ સેક્સ સ્ક્વેર એક્સ થશે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. માટે માઇનસ બંને બાજુથી રિમૂવ કરીએ તો આ બાજુથી દૂર થશે, આ બાજુ માઇનસ ડીટી થઈ જશે. તો I બરાબર સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સની જગ્યાએ થઈ ગયું માઇનસ ડીટી નીચે ટીનો વર્ગ. તો માઇનસ બાર કાઢી લઉં છું, ટી રેસ ટુ માઇનસ 2 ડીટી, ટી રેસ ટુ માઇનસ 2નું માઇનસ 2 પ્લસ 1 ઘાત, નીચે માઇનસ 2 પ્લસ 1 પ્લસ સી. તો માઇનસ 1 થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ટી રેસ ટુ માઇનસ 1 પ્લસ સી. ટી એટલે 1/t પ્લસ સી આવું કહી શકાય. તો 1/t, ટીની કિંમત આપણે 1 માઇનસ ટેન એક્સ પ્લસ સી આ આપણો જવાબ થશે. હા તો આપણો દાખલા નંબર 25. હવે 26થી આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈએ.